सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः। पांचवां अध्याय। बारहवां श्लोक। पांचवा अध्याय बारहवां श्लोक। युक्त कर्म फलं त्यक्त्वा युक्त कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीं अयुक्त कामकारेण अयुक्त कामकारेण फले सक्तो निबध्यते तो निबध्यते। आपणे जोई रह्या छे ए प्रमाणे आठमा अने नवमा श्लोकमा ज्ञानीनी वात करी भगवद गीता अविवेकी विवेकी मुमुक्षु छे ते अने ज्ञानी एनी वात करी कि ज्ञानी जाने छे कि हूँ कई कर्म करतो नथी नैव किंचित करोमि करी रह्यो छे त्यारे पण पश्यन सुनवन स्पृशन जिग्रहन बधा ज कर्म थई रह्या छे त्यारे पण ए स्पष्ट एने समझण छे धारयन इंद्रियाणी इंद्रियार्थे सुवर्तन्ते इंद्रियो इंद्रियना विषयमां प्रवृत्त छे हूँ कई करतो नथी एटले एनी वात करी के एना कर्म जे तत्ववित छे तत्ववित छे एना कर्म लौकिक कर्म जयरे थई रह्या छे त्यारे ए जाणे छे के चेष्टा मात्रे एनाथी ए लेपाय मान थतो नथी तो पछी जे मुमुक्षु छे ए जे
પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માગીએ છીએ એનું શું થતું હશે? એટલે એના સંદર્ભમાં પણ આપણે લાંબો વિચાર કરી ગયા કે એ પણ કર્મ કરી રહ્યો છે, પણ એની એક સમજણ છે કે કોઈ પણ કર્મ ચડિયાતું પણ નથી કે ઉતરતું પણ નથી. ગમે તે કર્મ હોય ને, મને કચરો વાળવાનું આપ્યું હોય એ, કે એક સ્થાન પર બેસીને બધાને માર્ગદર્શન આપવાનું હોય, કોઈને પાસે કોઈ કામ કરાવવાનું હોય, તો પણ આ બંનેમાંથી એક પણ કર્મ ચડિયાતું નથી. હું કચરો વાળું છું, વાસણ સાફ કરું છું, અને બીજી વ્યક્તિ મજાની ખુરશી પર બેઠા બેઠા બધાને ઓર્ડર કરી રહી છે. એક રાજાના સ્થાને છે, એક ચોકીદારના સ્થાને છે કદાચ, એવું કહીએ તો પણ આ જે કર્મયોગી છે, જે મુમુક્ષુ છે, એ જાણે છે કે કોઈ કર્મ ચડિયાતું નથી કે ઉતરતું નથી. ગમે તે હોય, પણ એની પાછળની ભાવના શું છે એ મહત્વનું છે. કર્મ કરીને મારે સુખી થવું છે, નામના મેળવી છે, કંઈક મેળવવું છે, અથવા તો કર્મ પાછળ રાગ અને દ્વેષની પૂર્તિ છે? તો કે ના, બ્રહ્મણ્ય આધાય કર્માણી સંગમ ત્યક્તા કરોતિ. હા, એને તો એકદમ સ્પષ્ટ છે કે હું મારા કર્મ સુખી થવા માટે કે રાગ દ્વેષની પૂર્તિ માટે નથી કરતો. કીધું કર્મ પાછળની ભાવના મહત્વની છે, એ જ કર્મને ચડિયાતું કે ઉતરતું બનતા હોય છે. ગમે તે કર્મ કરતા હોય, ચોકીદારનું કર્મ હોય કે રાજાનું કર્મ હોય, કોઈ કર્મ ચડિયાતું નથી, પણ એની પાછળની ભાવના છે કે હું મારા કર્મ રાગદ્વેષની પૂર્તિ માટે કે સુખી થવા માટે નહીં, પણ મારા ભગવાનને સુખી કરવા માટે કરું છું. સ્વાર્થ પ્રેરિત કર્મ નથી કરતો, કારણ કે ભગવદ્ ગીતાએ કહ્યું એ પ્રમાણે, નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચિન. હે અર્જુન, મેં આ બધાને મારી નાખ્યા છે. 11 અધ્યાયમાં કહેવાના છે કે મેં બધાને મારી નાખ્યા છે, તું તો નિમિત્ત માત્ર છે. યશો લભસ્વ, તું યશની પ્રાપ્તિ કર અર્જુન, અને તું કર્મ કર. પણ હંમેશા એક સમજવાની જરૂર છે કે યશ કદાચ આપણે ભગવાનના કાર્યમાં નિમિત્ત માત્ર છીએ, ભગવાને મને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યો છે. એટલે એવું નથી કે હંમેશા અર્જુનને ભગવાન કહ્યું યશો લભસ્વ, તું યશની પ્રાપ્તિ કરીશ. પણ ક્યારેક એવું પણ કર્મ હોઈ શકે કે જે આપણને અપયશ આપે, કોઈ આપણો તિરસ્કાર કરે એવું લાગે. પણ એ વખતે સમજવાની જરૂર એ છે કે અપયશ કદાચ મને, હું ભગવાનનો નિમિત્ત માત્ર છું, નિમિત્ત માત્ર હોવાથી કદાચ અપયશ એ પણ મળી શકે. પણ એ અપયશ મળે ત્યારે પણ મારી એ કર્મ કરવા પાછળની ભાવના શું છે? એમાંથી મારે મારા રાગદ્વેષની પૂર્તિ કરવી છે, મારે કંઈક મેળવવું છે, કે મારાથી સામેની વ્યક્તિની ઉન્નતિ થાય, ઉદ્ધાર થાય. અને જેમ કે માં છે એ બાળકને ક્યારેક પનિશમેન્ટ પણ આપે, અને ત્યારે છોકરો ઘણું બધું બોલી શકે, આઈ હેટ યુ, ને તું નકામી છું, તું ખરાબ છું, ને બધું જ બોલે. આપણે ન સાંભળવા શબ્દો કદાચ મળે, પણ એ માને છોકરાને જ્યારે પનિશમેન્ટ આપે છે ત્યારે એને પોતે એણે આવું કંઈક કર્મ કરવું છે, એટલે ગુસ્સામાં થઈને, ક્રોધમાં આવીને, કંઈ કંઈક મેળવવું છે, કંઈક કરવું છે માટે કર્મ કરે છે, તો અપયશ સાચો છે ને. પણ એની પાછળ તો એક જ છે કે મને ભગવાને નિમિત્ત બનાવી છે, મને આ સ્થાને મૂકી છે, મારે બાળકની કેમ ઉન્નતિ થાય, એનું જીવન કેમ સમૃદ્ધ બને, એ કેમ સારો બાળક બને. અને એ વખતે કદાચ કંઈ પણ કર્મ કરીએ તો એ ખરેખર શું છે, નિમિત્ત માત્ર જ છે, સમજણ આ છે. માટે કદાચ અપયશ લાગે એવું થાય, પણ ખરેખર શું છે, એ તો એક જ છે કે હું ભગવાનને ખુશ કરવા માટે, ભગવાને મને આ કર્મ આપ્યું છે, હું આ બાળકની માં છું, કે હું આની પત્ની છું, ગમે તે સ્થાને પર મૂક્યા હોઈએ, તો બસ મારે ભગવાનને ખુશ કરવા કરવું છે. સંગમ ત્યક્તા, એને કોઈ કર્મના ફળની આસક્તિ પણ નથી. પ્રભુની આજ્ઞા છે માટે કરું છું, મારું આ લક્ષ્ય છે, મારે કર્મ કરવાનું છે, એ સફળ થાય કે લક્ષ્ય પાર પડે કે ન પડે, એનો કહેવાય ને કે બસ એની આ સમજણ છે કે હું આ કર્મ મારા પ્રભુ માટે કરું છું, મારા પ્રભુ કેમ ખુશ થાય, અને મને જ્યારે કર્મફળ મળશે ત્યારે હું ખુશ થઈશ, હું સુખી થઈશ એવું નથી,
એટલે આપણું કર્મ કેવું છે, એક ભવિષ્ય માટેનું હોય છે, હું આ કર્મ કરીશ અને આમ થશે, પેલું થશે, પેલું થશે, એટલે આપણું તો કેવી છે, આપણે સુખી થવાની ભાવના ભવિષ્ય ઉપર રાખી છે. એવું થયું ને, હું જ્યારે એવું વિચારું છું કે મને આમ મળશે ને ત્યારે શું આનંદ આવશે, આમ થઈ જશે, પેલું થઈ જશે, પેલું થઈ જશે, એટલે મારો આનંદ ભવિષ્ય ઉપર છે પણ સામાન્ય માણસનો. પણ આ જે કર્મયોગી છે એ તો એક જ છે કે મને જે મળશે પ્રસાદ હશે, એટલે અત્યારે તો મારે કર્મ કરવાનું છે, સારામાં સારું કરવું, એમાં વેઠ ન ઉતારું. તમારે ખાવું હોય તો ખાઓ, મેં બનાવીને રાખ્યું છે, તમારે ખાવું હોય તો ખાઓ. ઘણી વખત એવું પણ જાડી રોટલી, એટલે ઓલી વ્યક્તિને જાડી રોટલી નથી ફાવતી, પેલી વ્યક્તિને દાંત નથી તો એને ગરમ ખવડાવ્યું તો એને અનુકૂળતા છે, પેલાને આ ભાવે, બધું જ ગૃહિણી ધ્યાન રાખે છે. કેમ? કારણ કે કર્મમાં એને રસ છે. કર્મફળ લોકો મારી વાહવા કરશે કે નહીં એ ભવિષ્યમાં એનો આનંદ નથી, એ તો સારામાં સારી રીતે કર્મ કરી રહ્યો છે. કોઈ પાસે ખાલી દ્રષ્ટાંત આપ્યું ગૃહિણીનું કે કર્મ કરતી હોય, રસોઈનું કરતી હોય તો બધાનો કાળજી કરી, એને આ ભાવશે, પેલું ભાવશે કે નહીં. તો સ્વામીજી એવું કરવા બેસી ને તો ક્યારેય આરો ના આવે, સાચી વાત છે. કારણ કે દરેકની ચોઈસ જુદી જુદી હોય, પણ તમે એને કેળવી તો શકો ને કે જો ભાઈ આમ છે તો એ માણસ સામે જો આપણે શાંતિથી કેળવીએ તો કેળવી શકે, નહીંતર આપણે એવું પણ કરી શકીએ, તારે ખાવ હોય તો ખા, ન ખાવ તો કાંઈ નહીં, આ કર્યું લે, એવું કહી પણ શકીએ. પણ ના, એની ભાવની ભાવના જુદી છે કે આ બધાને ખુશ, હું ખુશ કરવા માટે નથી કરતી, મને ભગવાન આપી છે, સારામાં સાથે કરું, કર્મમાંથી હું આનંદ મેળવું છું, મને ફળની જરૂર જ નથી. અને એવું જ્યારે કરીશું ત્યારે આપણે કહ્યું ને કે ફળને, એટલે ભવિષ્યમાં આનંદ નહીં મૂકીએ તો કર્મમાં જ આનંદ આવશે, અને એની સાથે સાથે ફળ મારા માટે પ્રસાદ છે, તો શું થશે, આત્મશુદ્ધિ, એ અંતઃકરણની શુદ્ધિ થવાની છે. અને જે વસ્તુ મારો કહેવાય ને દૈવી સંપત્તિ કો કે પ્રસન્નતા કો સુખ કો છે, એ તો આવિર્ભાવ થશે. અને એટલે આ કર્મ કરી રહ્યો છે. પેલો તો તત્વવિદ તો જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી, અને એટલા માટે ફરીને ફરી ભગવાન વારંવાર કહે છે. બસ ભગવાને આ જ કહેવું છે કે જો બે વ્યક્તિની વાત કરી, યુક્ત અને જ્ઞાની, અને જે જ્ઞાની નથી પણ સામાન્ય વ્યક્તિની, પણ એ પણ એટલા માટે કહે છે કે જેથી આપણે જ્ઞાની બની શકીએ. ત્યાં પણ ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે ભગવાન આ રીતે કહે છે કે અર્જુન તારો કર્મમાં અધિકાર છે, કુરુ તવ અધિકાર ઇતિ કુરુ કર્મેવ, તું કર્મ જ કર, પણ કેવી રીતે કર, યુક્ત કર્મ ફલમ ત્યક્તા, તું આ રીતે યુક્ત બની કર્મફળનો ત્યાગ કરીશ તો તને શું મળશે. યુક્ત એટલે આપણે જોયું તો એમ ઈશ્વરાય કર્મ કરામી ન મમ ફલાય, હું ઈશ્વર માટે કરું છું, તો જ યુક્તનો અર્થ થાય સમાહિત. યુક્ત 12મો શ્લોક આપણે જે વાંચ્યો એમાં કહે યુક્ત કર્મ ફલમ ત્યક્તા શાંતિ માપનોતી નૈષ્ટિકિમ, એટલે યુક્ત એટલે સમાહિત, જેનું મન સમાહિત છે, શાંત છે. શાંત ક્યારે બની શકે, જ્યારે યુક્ત ક્યારે બની શકે છે કે જ્યારે જાણે છે કે હું મારા ઈશ્વર માટે કર્મ કરું છું, મારા ફળની પ્રાપ્તિ માટે નથી, ત્યારે એ શાંત છે. યુક્ત કર્મ ફલમ ત્યક્તા, એટલે કર્મફળનો ત્યાગ કર્યો છે. કર્મફળનો ત્યાગ એટલે શું, જે કંઈ મળશે એ ઈશ્વર આપે છે. જેમ સ્વામીજી મહારાજ હંમેશા કે મોર ઈશ્વરા ઇન યોર લાઈફ લેસ યુ, અથવા તો આય, જેટલા જેટલા જીવનમાં આપણે ઈશ્વરને આપણા જીવનમાં સ્થાન આપીશું એટલો આ અહંકાર એ ઓછો હશે. એટલે અહંકારને પ્રસન્ન કરવા જ્યારે કર્મ કરીશું તો ઈશ્વર દૂરી જશે, પણ હું મારા પ્રભુને માટે કરું છું તો ઈશ્વરનું સ્થાન હશે. અને જેટલા ઈશ્વર અંદર, તો ઈશ્વરનું, ઈશ્વર મારામાં જીવનમાં એટલે શું, ઈશ્વર અંદર એટલે શું, મોર ઈશ્વર ઇન યોર લાઈફ એટલે શું, જેટલા ઈશ્વર અંદર હશે તો ઈશ્વરનું જે સ્વરૂપ છે આપણને અનુભવીશું. ઈશ્વર શું છે, આનંદ સ્વરૂપ છે, પ્રસન્નતા, આનંદ, સંતોષ. બસ આ જ કહે છે કે કોનો પક્ષ લેવો, અહંકારનો લેવો કે ઈશ્વરનો, પણ આ યુક્ત છે એ ઈશ્વરનો પક્ષ લે છે. અને જે ફલમ ત્યક્તા, એટલે ફળ માટે એ હંમેશા પ્રસાદ બુદ્ધિ, આ બોલવું સરસ છે, પણ પ્રસાદ બુદ્ધિ કેળવવી એના માટે કહ્યું સતત સભાનતા જોઈએ, નહીં તો રાગ દ્વેષ બધું
એવું છે કે ક્યારે આપણો કબજો લઈને એ ખબર નથી. અને જો રાગદ્વેષને સંતોષવા માટે, એટલે કે કર્મફળમાં આસક્તિ એટલે જ રાગદ્વેષને સંતોષવો, તો કેવું છે, આગળ પણ કીધું હવિષ્યા વર્તમાન, એ તો અગ્નિ જેવું છે, એને સંતોષો તો વધારે ને વધારે માગવાનું જ છે. અને એટલા માટે ખરેખર મારું કર્મ પરમાત્મા માટે થાય. બસ ભગવાન આ સંદેશ આપવા જ કરે છે કે કર્મ અગત્યનું છે, તારા માટે કર્મફળ અગત્યનું નથી. અને આ જ્યાં સુધી મને એવું સમજાય કે કર્મ મારા માટે અગત્યનું છે, કર્મફળ તો પરમાત્મા આપવાનો છે અને એમાં કોઈ ક્યારે અન્યાય કરવાનો નથી, પણ આ મારું જીવન ન બને ત્યાં સુધી હું શ્રદ્ધાપૂર્વક કરું, આ બહુ મહત્વનું છે. કારણ કે આ નહીં આવે તો જે કીધું ને કે શાંતિ, પછી તો કહે છે શાંતિ પ્રાપ્નોતી નૈષ્ટિકીમ, આ પ્રકારે કરવાથી તારામાં નૈષ્ટિકી શાંતિ પ્રાપ્ત થશે. પણ આ કરવા માટે કીધું ને કે આપણા વિચારમાં પરિવર્તન લાવવાની જરૂર છે. આપણે સતત અહંકારને સંતોષ મળે એના માટે જ કર્મ કરીએ છીએ, પણ ધીમે ધીમે અને આ રીતે યુક્ત કર્મ ફલમ ત્યક્તા એ પ્રમાણે કરીને પરિવર્તન લાવવાનું છે. એક નિર્ણય અંદરથી થવો જોઈએ કે હું બેઘર નથી, હું ભિખારી નથી, હું માગણી નહીં કરું, હું આપવાવાળો બનીશ. ત્યારે જ થાય કે હું જ્યારે કર્મફળ માટે અપેક્ષા જ ન હોય, જે આપે છે મારા પ્રભુ આપે છે, બસ મારે આપવું છે. અને ધીમે ધીમે થશે, પહેલાં સ્થૂળ રૂપે આપણે કર્મફળનો ત્યાગ કરીશું, માગણીનો ત્યાગ કરશું, માગણી કહો અપેક્ષા કહો એનો ત્યાગ, પછી સૂક્ષ્મ આપણી માગણીઓ હોય છે, લાગણીના સ્તરની માગણી હોય છે, બુદ્ધિના સ્તરની માગણી હોય છે, એ બધામાંથી હું મુક્ત થઈશ અને આપનારો બનીશ. એવું કરીશું તો શું થશે, નૈષ્ટિકીમ શાંતિમ આપનોતી. એ અહીંયા આચાર્ય કહે છે નૈષ્ટિક એટલે જે મારો સ્વભાવ છે, નિષ્ઠાયામ ભવ, જે મારો સ્વભાવ છે તે. એ કેવી રીતે પ્રાપ્ત કરી છે, સત્વશુદ્ધિ. ગઈ વખતે અહીંયા આપણે અટક્યા હતા ભાષ્ય, સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ક્રમેણ. આ નૈષ્ટિકી શાંતિ એટલે કે જે મારો શાંતિ, જે મારો સ્વભાવ છે એ મેળવવા માટે પહેલાં મેં આ પ્રકારે કર્મ કર્યું, હું માગણી નહીં કરું પણ હું આપવાવાળો બનીશ. એટલે એમ કરવાથી જે માગણીના લીધે જે રાગ દ્વેષ વધતા હતા એના લીધે જે કલુષતા આવતી હતી એ દૂર થઈ અને અંતકરણ શુદ્ધ બન્યું, સત્વ શુદ્ધિ. પછી શું કહે છે, જ્ઞાન પ્રાપ્તિ. અને પછી જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી કે શું જ્ઞાનની પ્રાપ્તિ છે, જ્ઞાન એટલે શું, કર્મણી અકર્મય પશ્યેત. આ જે કર્મ થઈ રહ્યા છે એ ખરેખર તો ચેષ્ટા માત્ર છે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તિ. એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરી તો જ સર્વકર્મનો સંન્યાસ થશે, એ પણ હમણાં જ આપણે જોઈશું સર્વકર્મ સંન્યાસ. અને એ સંન્યાસ થવાથી કર્મનો જે બોજ છે એમાંથી દુઃખ દૂર થવાથી પછી નૈષ્ટિકીમ શાંતિમ આપનોતી. એટલે કે એણે જે પોતાનો સ્વભાવ છે એને પ્રાપ્ત કર્યું, પણ એના માટે કીધું ને કે પેલા એને ત્યાગ કરવો પડે. કર્મફળનો ત્યાગ એટલે શું, બીજી રીતે આપણે વિચારીએ કર્મફળનો ત્યાગ કહી છે પણ એટલે શું, આને વિચારવાનું છે. ભગવાન તો એકાદ શ્લોકમાં કહી દે છે, પણ આપણે વિચારીએ કે જેમ પેલો વાંદરો છે એ મગફળીની બળીમાં હાથ નાખ્યો છે પણ એ મગફળી છોડવા માંગતો નથી, દંડા પડી રહ્યા છે. પણ આ વિવેકી છે એ કે ભાઈ દંડા શું કામ ખાવ, મૂકી દો ને મગફળી. જે વિચાર કરવાથી મને દુઃખ મળે છે, જે વિચાર કરવાથી મને અશાંત મળે છે, તે વિચાર જ નહીં કરું, હું દુઃખી થવા માટે જન્મ્યો નથી. તમે આટલો નિર્ણય કરો ને કે હું દુઃખી થવા માટે જન્મ્યો નથી, હું તો સુખ મેળવવા માટે જ જન્મ્યો છું. મારા જીવનમાં તો સાહેબી જ છે, શેની સાહેબી, સુખની. બરાબર, બીજી સાહેબીની વાત ભલે રહી પણ મારા જીવનમાં એક જ સાહેબી છે, હું તો સાહેબી ભોગવવા જન્મ્યો છું. અને કઈ સાહેબી, સુખની સાહેબી. તો શું કરીશું, જે દુઃખ આપે એ વસ્તુ છોડો, એવા વિચાર મન નથી જોતા. જે વિચારથી મારું મન અશાંત થાય છે, જે વિચારથી મારું મન દુઃખી થાય છે એને છોડી દે. એટલે શું થશે, જેટલી આપણે અંશે છોડતા જશું એટલી શાંતિ મળતી રહેશે. શાંતિ એટલે નૈષ્ટિકીમ, પોતાના મનનો સ્વભાવ જ શાંત સ્વરૂપ છે.
એટલે કે મનમાં વિચાર નથી આવતા એવું નહીં. આ બહુ સમજવાની જરૂર છે. મન શાંત થઈ ગયું એટલે બધા વિચારો આવતા બંધ થઈ ગયા, તો પછી આ મનનો સ્વભાવ બદલાઈ જાય. મન તો મન એટલે જ જે વિચાર વૃત્તિનો પ્રવાહ, એને જ મન કહે છે. વિચાર તો આવશે, પણ એ વિચાર કેવા હશે? મારા મને અશાંત કરનારા નહીં હોય. વિચાર આવે એમાં શું વાંધો છે? વિચાર સામે વિરોધ નથી, પણ જે વિચારો મારા મને દુઃખી કરતા હતા, અશાંત કરતા હતા, એ વિચારનો ત્યાગ થઈ ગયો. એનું નામ જ નૈષ્ઠિકી, એટલે નિષ્ઠામાંથી મળેલી શાંતિ. અને કદાચ એ વખતે તમને કહું, આમ એકદમ મન શાંત થઈ ગયું એટલે નૈષ્ઠિકી શાંતિ મારો સ્વભાવ છે બરાબર, પણ છતાં મન પણ વિચાર કરવાનું છે અને એના આધારે કર્મ પણ થવાનું છે. અને ક્યારેક આપણને એવું લાગે કે મન અશાંત થઈ ગયું, ઉદ્વિગ્ન થઈ ગયું, પણ એ બહારથી લાગશે. કદાચ ક્રોધ કરતું લાગે, કોઈ વ્યક્તિ ક્રોધ કરતી, જ્ઞાની છે, ક્રોધ કરતી પણ લાગે કદાચ, પણ એ ક્રોધમાં બહારનારી અગ્નિ નહીં હોય. આપણે તો ક્રોધ કરીએ તો આપણે બળીએ અને બીજાને પણ બાળીએ, પણ એની એવી નહીં હોય. એટલે કહેવાય ને કે જે શાંતિ અને અશાંતિ એ મનનો સ્વભાવ છે, વિચારો છે, પણ મનનું પણ જે અધિષ્ઠાન, જે આત્મા શાંત સ્વરૂપ છું, એવી શાંતિ એ પ્રાપ્ત કરે છે. અને પછી આપણે ગઈ વખતે બીજા શ્લોકમાં જોયું કે પણ જે અયુક્ત છે, જે સમાહિત નથી, કેમ? કારણ કે કામ કારણ એ તો કામનાથી પ્રેરાઈને જ કર્મ કરે છે. અને કામનાથી પ્રેરાઈને કર્મ કરીએ એટલે શું? મારી આ કામના પૂર્તિ થાય, મને આ મળી જાય, મને પેલું મળી જાય, એટલે કંઈ વાંધો નહીં કરો, પણ એનાથી શું થાય છે? મને આ મળી જાય, એ મળી ગયું તો ફરી વાર એ મેળવવા માટે પ્રયત્ન કરે. એ કરવા પ્રતિ વખતે મને કંઈ કડવો અનુભવ થયો તો એનાથી હંમેશા દૂર રહેવા માટે. એટલે ફલે શકતો જે કામકારી છે એનું મન પણ સમાહિત ન હોઈ શકે. આપણે બહુ ચર્ચા આગળ પણ કરી હતી કે જ્યારે મારી કામનાની પૂર્તિ માટે કરું છું કે મને આ વસ્તુ મળે, ત્યારે ક્યારેય કર્મમાં મારું ધ્યાન હોય જ નહીં. મને તેમ થાય કે ઓલો ક્યારે મળશે, આમ આ કરું તો છું પણ એ બરોબર થશે, થશે કે નહીં, પેલી વ્યક્તિ મારું સાંભળશે કે નહીં, એ મને મેં કીધું છે પ્રમાણે કરશે કે નહીં, નહીં કરે તો શું થશે, વગેરે વગેરે વિચારથી મન ક્યારે સમાહિત હોઈ શકે જ નહીં. એટલે અયુક્ત અસમાહિત કેમ? કામ કારણ ફલે શક્તો નિબધ્યતે, અને એથી એ ફળમાં આસક્ત થઈ જવાથી નિબધ્યતે એટલે કર્મ બી નિતરામ બધ્યતે, એટલે વારંવાર એક કર્મ પછી બીજું કર્મ, બીજું કર્મથી ત્રીજું, અને એના એ કર્મથી એક કર્મમાંથી બીજું ને બીજામાં ત્રીજામાં વાંધો નથી, પણ એના મનને અશાંત કરનારું છે. કારણ કે ફલે શક્તો એ ફળની ચિંતા કરે છે. કારણ કે આપણે જોઈશું કે કર્મમાં કોઈ વિરોધ નથી. હમણાં જોઈએ છીએ પછીના શ્લોકમાં કે કર્મ તો જ્ઞાની પણ કરે છે, પણ એ અને આ જે કામકારી છે એમાં ઘણો ફેર છે. એટલા માટે કહે છે ફલે શક્તો નિબધ્યતે, એટલે સંસારમ આપનોતી, એ વારંવાર એક પછી એક પછી કર્મમાં સતત અટવાયો રહે છે, અને એના લીધે અશાંતિ પણ પ્રાપ્ત કરે છે, ક્યારેક નિરાશા પણ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે તું આ બધું કહેવાની પાછળ ભગવાનનું હેતુ શું છે કે અર્જુન યસ્માત ત્વમ યુક્ત સન કર્મ કુરુ. તું આવી રીતે એ અર્જુન અને બધાને કહે છે કે તું આ રીતે યુક્ત બની અને કર્મફળનો ત્યાગ કરીને કર્મ કર કે જેથી તું નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કર. અયુક્ત કહીને પણ એમને કહેવાનો હેતુ આ જ છે. સારો, હવે જ્યારે આટલી બધી ચર્ચા ભગવાને કરી ત્યારે તો એવું થયું કે પછી કર્મનો ત્યાગ કરવાનો તો વાત જ ન આવે, બધાને કર્મ કરવા જ પડે. તો કે ના, અહીંયા સરસ વાત કરે છે, અશુદ્ધ ચિત્તસ્ય કેવલાત કર્મ સંન્યાસાત કર્મયોગો શ્રેયાન. જે અશુદ્ધ ચિત્ત છે એના માટે ખાલી કર્મનો સંન્યાસ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે. પણ એટલે બધા માટે કર્મયોગ નથી કે છે, શુદ્ધ ચિત્તસ્ય, પણ જે શુદ્ધ ચિત્ત છે, જેનું અંતકરણ શુદ્ધ થયું છે, એને કર્મ સર્વકર્મ સંન્યાસ એવ જ શ્રેષ્ઠ છે. એટલે કે એનો અર્થ એ થયો, સર્વકર્મ સંન્યાસ એ શ્રેષ્ઠ છે. એટલે કે એનો અર્થ એવો થયો કે ખરેખર આપણા બધાના જીવનનું ધ્યેય તો સર્વકર્મ સંન્યાસ એ જ શ્રેષ્ઠ છે, પણ એના માટે આપણે તૈયારી કરવી પડે. એટલા માટે કર્મયોગ ભાવનાથી કર્મ કરીએ અને અંતકરણ શુદ્ધ થાય, આત્મશુદ્ધે કર્મ કર્યા હોય
તો પછી સર્વ કર્મ સંન્યાસ એ કેવી રીતે કરે છે? સર્વ કર્મનો સંન્યાસ કેવી રીતે કરે છે અને વ્યક્તિ કેવી હોય એ આપણને 13મા શ્લોકમાં બતાવે છે. બહુ સુંદર શ્લોક છે. સર્વ કર્માણી મનસા, સર્વ કર્માણી મનસા, સંન્યસ્યાસ્તે સુખમ વશી, સંન્યસ્યાસ્તે સુખમ વશી, નવદ્વારે પુરી દેહિ, નૈવ કુર્વન્ન કારયન્, નૈવ કુર્વન્ન કારયન્. સર્વ કર્માણિ મનસા સંન્યસ્ય, સર્વ એટલે બધા જ. અહીંયા કહે છે સર્વ કર્માણિ એટલે નિત્ય નૈમિત્તિક કામ્ય પ્રતિષિદ્ધ, એટલે આ બધા જ સામાન્ય વ્યક્તિ આ પ્રકારના કર્મ કરતા હોય છે. માટે અહીંયા કહે છે સર્વ કર્મણ, એટલે આચાર્ય કહે છે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ, એવું પણ આવી જાય અંદર. બધા કર્મનો એ ત્યાગ કરે છે, પણ કેવી રીતે ત્યાગ કરે છે? સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, સંન્યાસ્ય સારી રીતે તેનો ત્યાગ કરશે, ન્યસ્ત કરે. પણ કેવી રીતે? પહેલાં તો આપણે કહ્યું બ્રહ્મણી સંન્યસ્ત, બ્રહ્મણી આધાય, આગળના શ્લોકમાં એ કહ્યું. પણ આ વ્યક્તિ ભગવાનને અર્પણની વાત નથી, પણ કહે છે મનસા, મનસા એટલે વિવેક બુદ્ધ્યા, વિવેક બુદ્ધિ, મનથી કર્મનો ત્યાગ કરે છે. એટલે કે વિવેક બુદ્ધિથી કયા પ્રકારનો નજુના વિવેક છે? આત્મા અનાત્માનો વિવેક છે. આત્મા એ અકર્તા છે, અનાત્મામાં કર્તૃત્વ છે. નૈવ કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, એનામાં મનસા એટલે વિવેક બુદ્ધિ આ પ્રકારની છે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત છે, હું કંઈ જ કરતો નથી. આ બધું જ ચોથા અધ્યાયમાં પણ બહુ સુંદર શ્લોક છે ને, 18મો, કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ વાત જે કરી આગળ એ પણ આમ આવી જાય. મનસા એટલે આ પ્રકારની બુદ્ધિ, આ પ્રકારનો વિવેક છે કે ઉપાધિમાં બધા કર્મ થઈ જાય, કર્મ કે અકર્મ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, એ બધી ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. હું તો કંઈ જ કરતો નથી, અને એનાથી શું થાય છે? મનસા સંન્યસ્ય સુખમ વસી નમદ, આ સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, આ પ્રકારના વિવેકથી બધા કર્મ એના સંન્યસ્ય સારી રીતે ત્યાગ થઈ ગયા છે. ખરેખર ત્યાગ કરતો નથી, પણ બધા જ કર્મો છૂટી ગયા છે. કયા પ્રકારના વ્યક્તિ કીધું ને કે હું આ ઉપાધિમાં સ્તરે કર્મ થઈ રહ્યા છે, હું કંઈ જ કરતો નથી. અને પછી શું થાય? કંઈ કરતો નથી, મન શાંત થઈ ગયું, કંઈ કરવાનું જ નથી, બોજ જ નથી, તો શાંત થઈ ગયું. એટલે શાંત થઈ ગયું તો ના ના, શરીર શાંત નથી થતું, કારણ કે સુખમ આસ્તે એ રહેલો છે. કેમ રહે છે? કારણ કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી શરીર ટકવાનું છે, પણ રહેલો જ કેવું? સુખમ, સારી રીતે સુખમ એટલે અનાયાસે સારી રીતે શાંત એકદમ પ્રસન્ન ચિત્તે રહેલો છે. કેમ? કેવો છે? વશી. સુખમ એટલે સારી રીતે કોઈ પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી અનાયાસે સુખપૂર્વક એ આસ્તે રહેલું છે, બેઠેલો છે. આમ તો આસ્તે એટલે રહેલો છે, બેઠેલો છે. કેમ? એની સાથે એક બીજું વિશેષણ પણ વાપર્યું છે, વશી. વશી એટલે કે જે જીતેન્દ્રિય છે, જે ને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરશે, જીતેન્દ્રિય, અને એને લીધે જ્ઞાની પણ શબ્દ અર્થ કરી શકે. અચ્છા, એ રહેલો છે સુખમ એટલે કે કોઈ સંતાપ એનામાં નથી, જે ત્રિવિધ તાપથી રહિત થઈને બધા કર્મ મન મનસા વિવેક બુદ્ધિથી એના ત્યાગ થઈ ગયા છે અને આનંદથી રહે છે. પણ ક્યાં રહે છે? સુખમ આસ્તે તો બરાબર, કો ક્યાં રહે છે? કેવી રીતે રહે છે? બરાબર, રહે તો છે, પણ ક્યાં રહે છે ભાઈ? કેવી રીતે રહે છે? તો કહે છે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન, એ નગરમાં રહે છે. નવદ્વાર રૂપી પુરે એટલે નગર રહે છે, પણ કોણ છે? દેહી. એ પોતે હવે કોણ છે? દેહી. દેહી એટલે દેહમાં વસનારો, આ દેહથી હું ભિન્ન છું,
એ પ્રકારનું એ જાણે છે. એટલા માટે કહે છે દેહી નવદ્વાર રૂપી નગરીમાં આ દેહી જે દેહથી હું ભિન્ન છું એવું જાણનારો વસી રહ્યો છે. અને શું કરે છે તો કે નૈવ કુર્વન્ન કારયન, એ જાણે છે કે આત્મા તો અકર્તા છે, હું અકર્તા છું, આ ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં જઈ રહ્યા છે માટે કંઈ કરતો જ નથી. નૈવ કુર્વન્ન એ કંઈ જ કરતો નથી, એટલે કર્મના બોજથી મુક્ત થઈ ગયો છે. કારણ કે બોજ છે ને હજી કર્મનો જ છે ને, એટલે બોજથી કોઈ કર્મ કરતો નથી. તો પણ કોઈને કહેતો હશે ને કે તું આ કર તું આ કર, પ્રેરણા તો આપતો હશે ને, તો કે ન કારયન્ન, એ પોતે કર્મ કરતોય નથી અને બીજાને કોઈને કર્મમાં પ્રેરણા આપતો નથી. પણ લોકસંગ્રહ માટે કરતો હશે તો ના, કંઈ કર્મ કરતો જ નથી. લોકસંગ્રહ માટે પણ એની દ્રષ્ટિમાં એ કોઈ કર્મ કરતો નથી અને કોઈને કરાવતો નથી. પણ આપણે તો જોઈએ છીએ કે ઘણા મહાત્માઓ કેટલું કેટલું કામ કરે છે, એટલે એનો અર્થ એ થયો કે એની દ્રષ્ટિમાં એ કંઈ કર્મ કરતો નથી. બાકી આપણા કરતાં પણ કેટલાય મહાત્માઓ ખૂબ કામ કરતા હોય છે. કેમ? કારણ કે હવે એ ભગવાનના હાથનું, રમકડું શબ્દ નહીં વાપરીએ, ભગવાનનો એ માણસ બની ગયો છે. ભગવાન એના દ્વારા પોતાના કર્મ કરાવી રહ્યો છે. અને એટલે ઘણી વખત થાય કે હવે સ્વામી તમારે અત્યારે આ એમ ફોર સેવાની શું જરૂર હતી, ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા, હવે સેવા કરવાની શું જરૂર છે, તમે આ બધું ભેગા કરવા આના બધાને આ બધી શું માથાકૂટમાં પડો છો. આપણને એવું લાગે, ખ્યાલ આવે છે કે આ બધા કર્મનો, પણ એને ક્યાં કર્મનો બોજ છે? એ તો કે ભગવાને બોલેલા મહારાજ, ભગવાને જ્યાં સુધી મારી પાસે કામ કરાવશો ત્યાં હું કરીશ, હવે ભગવાન ઈચ્છા નથી મારે નથી જોવું, શરીર હવે ટકાવવાની કોઈ આવશ્યકતા હવે નથી, મારું કામ પૂરું થઈ ગયું. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાનના, એ ભગવાનનો એક સારામાં સારો માણસ થઈ ગયો છે. ભગવાન એના દ્વારા કર્મ કરાવે છે. આમ તો બધા દ્વારા ભગવાન જ પોતાનું કર્મ કરાવી રહ્યા છે, પણ આપણે એ કર્મને દૂષિત કરીએ છીએ. આપણા આગ્રહના લીધે, આશક્તિને લીધે આપણે આપણા એ કર્મને દૂષિત કરીએ છીએ. જ્યારે પેલી વ્યક્તિ જ્ઞાની છે એ બધું જ કરે છે. યજ્ઞ યાચરત કર્મ સમગ્રમ પ્રવિનિયતે, કારણ કે એટલા માટે એ જ્ઞાનીનું કર્મ આગળના અધ્યાયમાં કહ્યું કે એનું કર્મ યજ્ઞ સમાન બની ગયું છે. એટલે કે ભગવાનના હાથનું એ બની ગયું, રમકડું જ બની ગયું. રમકડું શબ્દ મને યોગ્ય નથી લાગતો. એ ભગવાનના હાથ, જે ભગવાન કરાવે છે એ બધું જ કરવા માટે તૈયાર છે. એટલે ભગવાનનો માણસ બની ગયો છે. હા, એ બરાબર છે. ભગવાનનો એ માણસ બન, સારો માણસ, ભગવાનનો માણસ છે હવે. અને એટલા માટે એને કોઈ કર્મનો બોજ નથી. ધર્મ અધર્મ આગળ કહ્યું છે, ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાન અવસ્થિત ચેતસ, ત્યાં આગળ એ જ વાત કરી કે એને ધર્મ કર્મ કરવું કે અધર્મ કરવું, કોઈ કર્મની આસક્તિ જ નથી. અને આપણને પણ ભગવાન વારંવાર આ જ કહે છે કે કર્મ સારામાં સારું ત્યારે જ થાય કે જ્યારે ગત સંગહ, જ્યારે આપણે કોઈ આગ્રહ ન હોય, કોઈ આસક્તિ ન હોય. અને ભગવદ્ ગીતા દ્વારા કે ભગવાન દ્વારા આ સૂચન, તમે કેમ સારામાં સારી રીતે કર્મ કરો તો જ તમે, એટલે ક્યારે કરો કે આસક્તિ ન હોય ત્યારે, તો જ મન શાંત હોય, તો જ નૈષ્ટિકી શાંતિ પ્રાપ્ત થઈ શકે. એટલે ટૂંકમાં અહીંયા નાનીની વાત કરે છે કે જે સર્વ કર્મનો મનથી ત્યાગ કર્યો છે, અને એટલા માટે કે હવે કોઈ કર્તૃત્વ નથી, એને કંઈ સિદ્ધ કરવા નથી. નૈવ કુર્વન્ન કારણ, કારણ કે કરતો એટલા માટે નથી કે હવે એને કંઈ સિદ્ધ કરવાનું નથી, કંઈ બાકી જ રહ્યું નથી. એટલા માટે સુખમ આસ્તે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલા માટે સર્વ કર્મ સંન્યાસ્ય, બધા જ કર્મોનો સંન્યાસ થઈ ગયો છે, થઈ ગયો છે. એના માટે એક સુંદર દ્રષ્ટાંત છે, બહુ સુંદર છે, સાંભળો. એટલું મજા પર સાંભળાશે, સમજાશે, એટલે આપણે ખબર પડશે કે કેવી રીતે એના કર્મનો ત્યાગ થઈ ગયો. એક વ્યક્તિ છે, એને ભૂખ લાગી છે, એટલી બધી ભૂખ લાગી છે. એટલે તમે જો ભૂખ લાગી હોય ત્યારે, કેમ કે ભૂખ લાગી હોય ત્યારે ગમે તો સૂકો રોટલો હોય તો ચાલે, હવે એની પાસે એવું સૂકો રોટલોય પણ નથી. એટલે સામે એક માંસ પડ્યું છે, કલમજન, અને કલમજન કહે છે, કલમજન ન ભક્ષિત એવું તો શાસ્ત્રમાં કીધું છે. એ માંસ, બીજા બધા કદાચ તમને માંસ ખાવા પડે તો ખાઈ લેજો, પણ આ માંસ ન ખાવું છે, પણ જરૂર હોય તો. પણ આપણે તો પછી શું થાય છે ખબર છે, એક એક કહેવાય, એવું પણ એક મહાત્મા માટે એવું કહેવાય છે કે ભાઈ એ મહાત્માએ માછલી ખાધી હતી એટલે હવે એના સાધુ બધા માછલી ખાય,
પણ એ મહાત્માને માછલી ક્યારે ખાવી પડી હશે કે જ્યારે કશું જ નહીં હોય ને કેટલા દિવસની કદાચ ભૂખ્યા પણ રહ્યા હશે, એટલે ભૂખને સંતોષવાની છે. એટલા માટે હવે શું કરે, ઓલી વ્યક્તિને ભૂખ આવી ગઈ છે, ભૂખને સંતોષવી છે, એટલે સામે પડ્યું છે માંસ, કલમજન છે એ પણ એને ખબર છે, પણ એને ભૂખ લાગી છે એટલે એમ થાય કે આ મારા માટે ઈષ્ટ છે, આ મારા માટે ઈચ્છનીય છે, માટે એ પ્રવૃત્ત થાય છે. શેના માટે પ્રવૃત્ત થાય છે? ખાવા માટે પ્રવૃત્ત થાય છે અને ખાવા જ જાય છે, કારણ કે મારી ભૂખ સમી જશે, મારી ઈચ્છાની પૂર્તિ, મારી ભૂખની આપણે ભૂખ સમી જશે એવો ભાવ આવતાથી ખાવા જ જાય છે. અને અચાનક યાદ આવે છે કે માતા તો કહેતી હતી આવું ખવાય નહીં, મારા શાસ્ત્રોમાં ગુરુએ કીધું છે, શાસ્ત્રોમાં કીધું છે કે આ માંસ ખાવાથી, એમાં ઝેર છે એ ખાવાથી માણસ મરી જાય. ઓ શું થયું? એકદમ યાદ આવ્યું, ખાવા જતો જ તો પેલી વ્યક્તિ કર્મમાં પ્રવૃત્તિ છે ખાવાને કર્મમાં, અને એને જ્ઞાન થયું કે આ ખાવાથી તું આ માંસમાં ઝેર હોય છે, આ ઝેરી છે માટે ખવાય નહીં. ને શું થયું? એ ખાવાનું કર્મ છૂટી ગયું. શું થયું? ખાલી ભ્રમ દૂર, એને ભ્રમ હતો કે આ મારા માટે ઈચ્છનીય છે, આ મારી ભૂખને સમાવશે, એ ઈચ્છનીય બુદ્ધિ હતી. એ જેવું યાદ આવ્યું કે ભાઈ આ ખાવાથી તમને મૃત્યુ થાય એવી છે, આ તો ઝેરવાળું છે, અને સહજ રીતે કર્મ છૂટી ગયું, ખાવાનું એ કર્મ છૂટી ગયું. કેટલો પ્રયત્ન કર્યો? કોઈ પ્રયત્ન કરવો પડ્યો? બસ એક જ છે કે એને જ્ઞાન થયું, અત્યાર સુધી ભ્રમ હતો કે મને આ ઈચ્છનીય છે, આ મારી ભૂખને સંતોષે છે માટે ખાવા પ્રયત્ન થયો. જેવું ખબર પડ્યું ભ્રમ દૂર થયો, કર્મ છૂટી ગયો. બસ આટલું જ કામ કરે છે. આ જ્ઞાનીમાં આ સમજવાનું છે કે અત્યાર સુધી પેલી વ્યક્તિ ધર્મ અર્થ અને કામની પાછળ અટવાયેલી હતી, કારણ કે હું દુઃખી છું, હું જરૂરિયાતવાળો છું, હું દુઃખી છું, હું જરૂરિયાતવાળો છું, અને આ વસ્તુ પ્રાપ્ત થશે, આ મારા માટે ઈચ્છનીય છે, આ હું પ્રાપ્ત કરીશ તો હું આ દુઃખમાંથી મુક્ત થઈશ, હું આ અસલામતીમાંથી મુક્ત થઈશ. ખ્યાલ આવે છે કે આ મોટા ભાગના લોકોની આપણી આ સમજણ છે કે આ હું દુઃખી છું, હું અસલામત છું, હું પરવશ છું, મારે આમાંથી મુક્ત થવું જોઈએ. અને એટલા માટે આપણે સતત પ્રાર્થના, કોઈ પણ કર્મ કરીએ છીએ એના માટે જ કરીએ, અસતોમાં સદગમય, હું મૃત્યુને આધીન છું માટે તું મને અમર બનાવ, હું દુઃખી છું અજ્ઞાની છું માટે જ્ઞાન આપ. આ બધી જ પ્રવૃત્તિની પાછળ શું છે? આ સમજણ કે આ ઈચ્છનીય છે. પણ શાસ્ત્ર કહે છે આ તારી સમજણ છે એ કેવી છે? પહેલાંની જીવી કે આ કલમજન મારા માટે ભૂખને શાંત કરવાળું છે, પણ એ ખરેખર તો તારા માટે ઝેર સમાન હતું, ને જેવું ખબર પડી એ છૂટી ગયું. એમ શાસ્ત્ર કહે છે તું તારા માટેનું જે પહેલાં તો સમજણ છે કે હું દુઃખી છું, અશાંત છું, મારે સુખ પ્રાપ્ત કરવાનું છે, મારે સલામતી પ્રાપ્ત કરવાની છે, હું આટલું આટલું કરીશ તો મને મળશે, એ આ ખાવા જેવું છે. જેવી સમજણ પડી કે ભાઈ તું પોતે જે સુખ મેળવવા માટે પ્રયત્ન કર્યો છું આ કર્મ દ્વારા, ધર્મ અર્થ કામ દ્વારા, એ તો તું જ છે. પછી કયા કર્મ કરે? સર્વ કર્મ મનસા સંન્યસ્ય. પછી એ જેવી સમજણ પડી એ ભ્રમ દૂર થયો અને એના કર્મો છૂટી ગયા. બહુ સુંદર છે આ શ્લોક, આપણે હજી વિચાર કરીશું, કારણ કે હજી તો નવદ બારે પૂરે દેહી નૈવ કુર્વ નકારે, એના પર વિચાર કરવાનો છે, પણ આપણે આવતીકાલે કરીએ છીએ, અહીંયા અટકીએ છીએ. બહુ સુંદર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः हरि ओम।